સુરત શહેરના મોરા ભાગળ વિસ્તારમાં વ્યાજખોરોની ચુંગાલમાં ફસાઈ રસ્તા પર આવી ગયેલા પરિવારને અન્ય સગા સંબંધી ત્યાં જીવન ગુજારવા મજબૂર બન્યા છે. થોડા સમય પહેલા વ્યાજખોરો સામે અભિયાન ચલાવનાર સુરત પોલીસે હવે વ્યાજખોરોને છૂટો દોર આપ્યો હોય એવું આ કિસ્સામાં દેખાઈ રહ્યું છે. મોરા ભાગળ વિસ્તારમાં રહેતા પ્રેમાભાઈ મીઠાભાઈ પટેલ પોતાના પરિવાર સાથે શિવ દર્શન સોસાયટી રાંદેર ખાતે જીવન ગુજારતા આવ્યા હતા. તેમણે શિવ દર્શન રો હાઉસમાં કાળી મજૂરી કરી પાય પાય ભેગી કરી મકાન 2005માં ખરીદ્યું હતું. આ મકાનમાં કુટુંબ કબીલા સાથે ખુશખુશાલ જીવન જીવતા આવેલા, પરંતુ અચાનક મુશ્કેલી પડતા તેમણે નાણાકીય અછત ઊભી થઈ પડી હતી, જેથી પટેલ પરિવારના સભ્યોએ અન્ય સગા અને મિત્રોને સહાય કરવા વિનંતી કરી હતી, જેમાંથી પ્રેમાભાઈ પટેલના એક મિત્રે વ્યાજે નાણાં જોઈતા હોય તો એક ભાઈ આપે છે તેવી વાત કરી હતી, જેથી નાણાકીય ભીંસમાં સપડાયેલા પટેલ પરિવાર વ્યાજે પૈસા લેવા તૈયાર થયો હતો, જેથી મીઠાભાઈને તેમના મિત્રે ઊંચા વ્યાજે ફાઇનાન્સ કરતો શાહપુરના પ્રશાંત શાહને મળાવ્યો હતો. પ્રેમાભાઈએ પોતાને 7 લાખ રૂપિયાની ખૂબ જરૂર હોય તેવી રજૂઆત કરી, જેથી શાતીર પ્રશાંતે ફસાયેલા પટેલ પરિવારને સિક્યોરિટી પેટે શું આપશો તેવી વાત જણાવી હતી, જેથી પટેલ પરિવારે મકાનનું દસ્તાવેજ ગીરો આપીશ તેમ જણાવ્યું હતું. પરંતુ શાતીર દિમાગના પ્રશાંત શાહે દસ્તાવેજ ગીરો તરીકે નહીં, પરંતુ દસ્તાવેજ મારા નામે કરી આપવો પડશે અને મારા ધારેલા નાણાં પરત કરશો ત્યાર પછી હું તમને મકાનનું દસ્તાવેજ તમારા નામે પાછો કરી આપીશ તેવી વાત કરી હતી. મારી સાથે એવી ઘટના બની કે મારે પૈયાની જરૂર હતી, તો 2-3 મિત્રોને વાત કરી તો એક મિત્રએ મને જવાબ આપ્યો કે આ મેં પણ એની પાસે લીધા છે પૈયા, તો તારે જોતા એટલો કે 5% વ્યાજે મને પૈસા 7 લાખ રૂપિયા લીધેલા પ્રશાંત શાહ પાંઠી, એણે મને અપાવેલા, પ્રશાંત શાહ પાંઠી મને આપેલા સતીશભાઈએ. પછી એ વાતને ઘણો વખત થઈ ગયો, મેં પૈસા પણ પાછા આપી દીધા 7 લાખ રૂપિયા, અને મારી પાસે દસ્તાવેજ જે કરાવેલો અને બીજાને એ જ મારું ઘર બીજાને 4 જણને વેચી દીધું અને 4 દસ્તાવેજ બનાવેલા. પૈસાની જરૂરિયાત હોય તે માટે પટેલ પરિવાર વ્યાજખોરની શરત માની ગયો હતો, જેથી પ્રશાંતે દર મહિને 25,000નો હફતો 4 વર્ષ સુધી બાંધી 7 લાખ મીઠાભાઈને આપી મકાનનો દસ્તાવેજ પોતાના નામે કરાવી લીધો હતો. પટેલ પરિવાર પાસે દર મહિને પ્રશાંત શાહ 25,000 રૂપિયાનો હફતો રેગ્યુલર લેતો હતો. તે દરમિયાનમાં તેને અન્ય ઇસમને 12-12 મકાનનો દસ્તાવેજ બનાવી આપ્યો હતો, અને ત્યારબાદ અન્ય 3 ઇસમોને આગળ દસ્તાવેજ કરી બેંક લોન 60 લાખ મેળવી લીધી હતી. સમગ્ર ઘટનાની પટેલ પરિવારને જાણ પ્રશાંતે કરી ન હતી, પરંતુ જ્યારે બેંક રિકવરી કરવા મકાનવાળા સરનામે એટલે કે શિવ દર્શન રો હાઉસ ખાતે પહોંચ્યા ત્યારે આ જ સરનામે રહેતા પટેલ પરિવારને જાણ થઈ કે તેઓ છેતરાયા છે. સમગ્ર હકીકત બેંક દ્વારા જણાવતા પટેલ પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય તેમ લાગ્યું હતું. એ પેલા ભાઈએ અમને દસ્તાવેજ કરીને દસ્તાવેજ આપવાનું પાછું કહેલું કે તમને દસ્તાવેજ તમારો પૈસા વળી જાય એટલે આપી દઈશું, પણ એને દાદાગીરી કરીને દસ્તાવેજ અમને નહીં આપ્યો. અમે બહુ માગણી કરી પણ નહીં આપ્યો, ને એણે ઘર બીજા થકી 3-4 જણને વેચી માર્યું, ને છેલ્લે આ દસ્તાવેજ જેનો થયો તેણે ભાઈએ લોન તેના પર લોન લીધી, લોન ભરપાઈ નહીં કરી એટલે આ સીલ લાગી ગયું. નાણા પ્રશાંત શાહને પરત કર્યા બાદ દસ્તાવેજ ફરી તેમના નામે વારંવાર વિનંતી કરવા છતાં હા કરી આપું છું તેવી વાતો કરી દસ્તાવેજ પણ કરી નહીં આપ્યા અને બહાનાબાજી કરી લાંબો સમય પસાર કરી દીધો. સમગ્ર ઘટના બાદ પટેલ પરિવારે કેટલી જગ્યા ઉપર પ્રશાંત શાહ વિરુદ્ધ ફરિયાદો કરી છે અને પોતાને કેવી રીતે ફસાયેલા છે તેની રજૂઆતો ગૃહમંત્રીના કાર્યાલય પર જણાવી અને ન્યાય મેળવવા ગુહાર કરી હતી.